મારને કઈ કરવું જ નથી. તમે રસોઈ શીખતા નથી, નોખા થઈ જવું હોય તો તમારું છોરું નનકડું હશે તો એને રોટલા ઘડીને કોણ ખવડાવશે? રોજ તમે કેને લોટના ડબ્બા દેવા જાશો અને રોજ પાર્કે ઘરે કેટલું ખાવા જાશો? તો ભાઈ સાહેબ, કાંક સમજો ને, કાં મા બાપ ભેગા રહો અને કાં રસોઈ શીખો અને કાં નરકમાં જવાની તૈયારી રાખો. એક વાર માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથે તમે રોટલા ખાઈ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે. હવે તમને જી લાગવું લાગ્યા, શાસ્ત્રની વાત છે. અને એક વાર સ્ત્રી જો પોતાના ઘરમાં પતિને જો માસિક ધર્મમાં હોય ને જો રોટલો ખવડાય તો બીજો અવતાર કૂતરીનો જ છે. હવે આ કઈ તો બધાને કડક લાગે, હરોળી પડે ને અરે અમારે કૂતરી થવું પડશે, આ થવું પડશે. હવે આ ટકોર કરવી કે ન કરવી એમ કહું. મેં આ 10 વર્ષ પછી પહેલી વાર ટકોર કરી, મને સંતો ના પાડતા કે આ ધર્મની સિક્રેટ વાતમાં કહેવાય, કઈ ની તો ખબર નથી પડતી. હવે માસિક ધર્મમાં હોય સ્ત્રી, તમે એના હાથમાં રોટલા ખાઈ જાઓ, એને ભાન નથી કે આ 3 દિવસ મારો આ ધર્મ છે, એ તપશ્ચર્યા છે એની. હવે આની બધી કેટલી તમને ડિટેલ વાતો કરવી, એક એક વસ્તુ કેટલી શાસ્ત્રની મર્યાદિત વાતો છે. આ મને ઘણી વખત સંકોચ થાય કે શું આ બધી ટકોરો ટકોરી વાતો કરવી, પણ ક્યાં જાય ન કરી તો. માટે ચેતો, પહેણતા પહેલા રસોઈ બનાવતા શીખેલો બધા ધર્મ નિયમ તો પડાશે. તમે ક્યાંક દેશ પરદેશ જાશો, ક્યાંક રસોઈ બનાવતો નહીં આવડતો શું કરશો? બધું આવડેલું તમને, કમ્પ્યુટર ચલાવતા આવડેલા, પ્લેન ઉડાડી શકો, ગાડી અલગ પર, રોજ જ્યાં ડાચાને ખાવા ખપેરું ખાવાનું તો શીખી લો, તો આપણે ક્યાંક હાથે થેપોડીને ખાઈ શકશું? એટલે આ બધી ભયંકર વાતો છે તમારા જીવનમાં, તમે ન કરીએ કોઈ વાતો છે. કારણ કે બહુ આપણે ભાગ્યા તો કેટલું વાય રહી ગયું જે ખપતું હતું, ઈ એમને એમ દોડી જ નીકળ્યા, રવાના જ થઈ ગયા, કેટલું ખાતું રહી ગયું વાય ખપતું હતું, હવે પાછા ફરી એમ છે નહીં. આપણે ભૂલાતું જાય છે બધી સંસ્કૃતિ આપણી. આ ડોહા બેઠા જો પરદેશ ગયા, પેલા વહેલા હાથે રોટલા ગળીને ખાઈ લેતા હતા, કોઈ બારે હોટલું કે રેકડીનું ખાધું નથી આ ડોહા, એટલે આજે એમને એમ ધર્મ નિમ અડીખમ ઉભાય. બધા વિદેશની યાત્રાઓ કરી આવ્યા, હાથે રોટલા ગળ્યા ડોહા હોય બધા, અને અહીંયા ડોસ્યું પડ્યું હતું, બીજી ગોતી નથી. ડોહા તમે કોઈ બીજી ડોસી ગોતી દીધી મસ્કત, દુબઈ મસ્કતમાં અહીંયા છોકરી બીજા છોરા ગોતી લે, ઓય બીજી ગોતી લે, આ સમાજની હાલત શું થશે? અમારે સાધુને જીભે આ ન બોલાવો તમે તો સારું કહેવાય, પણ કોણ કેસે તમને? આ ધર્મ નિયમની વાતો છે, અમારે કરવી જ પડે. આ મહિમાનો વાતો કરશું પણ ધર્મની એટલી દ્રઢતા ખપશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ ખપશે તો ભક્તિ છે એ પાંગરશે ને પલ્લી પલ્લવિત થશે. માટે બી અલર્ટ, છેલ્લો જન્મ છે ભાઈ આપણો, જરાય ગાફલાઈ ના હાલે, હલાવી નથી લેવાનું કાંઈ. યુવાનો પોતપોતાના હૈયા ઉપર હાથ મૂકો અને તપાસ કરો કે હું ક્યાં છું, મારા જીવનમાં મેં શું કર્યું છે. અને આ ગાબડા મારતા જ જાશું, મારતા જ જાશું ને હાલે જાશું ને ભક્તો આગળ જતા અટકી પડાશે. માટે બહુ ચેતજો. આજે સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના આજે લવારી કરી રહ્યા છે, મને ખબર નથી થતી કે લોકોને શું શું ઉપજે છે. હું એટલા માટે આવું કરી છું કારણ કે તમે કહો કે ભેંસ બની જશે અને કૂતરા બની જશે, કૂતરી બની જશે, આ સારું ના શોભે. There is no scientific base behind it. Just પોતાનો કંટ્રોલ બતાવવા યા પોતાનું વર્ચસ્વ બતાવવા કે ભાઈ અમે 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 જ બધા જ્ઞાની, અમને જ ખબર છે કે શું થશે આવતા જન્મમાં, જ્યારે એ લોકોને પોતાને બી પોતાનું ખબર નથી. એવું થાય કે આ લોકોને આપણે મેન્ટલ અસાયલમ, એટલે હું તો બધી બહેનોને કહું છું કે ભાઈ આપણે ડોનેશન કલેક્ટ કરીને આ ભાઈને મેન્ટલ અસાયલમમાં મોકલીએ, કારણ કે આમ બી આ સંપ્રદાયમાં આમ તો બહુ પૈસા કરોડોનું ડોનેશન આવે છે, પણ આ લોકો સાધુઓ માટે ખર્ચતા નથી, એ લોકોની હેલ્થ માટે, એટલે આપણે એમને મેન્ટલ અસાયલમ મોકલી દઈએ. બીજી વાત કે જયારે તમે આ રીતે દીકરીઓને બહેનોની વાત કરો છો, સાહેબ તમે ક્યાંથી આવ્યા છો? તમે આ દીકરી બહેનોમાંથી જ આવ્યા છો, તમારી મધર એક લેડીઝ છે, તમને એ ખબર પડે છે? તમે આવી રીતે તમે લેડીઝોનું શું કે માન ના આપી શકો તો ના આપો, પણ સાહેબ તમે અપમાન કરો છો બહેનોનું. મારે મારી બહેનોને કેવું છે કે બધી બહેનો જે પિરિયડ હોય ને તો એમને ત્યાં ચાલીને એમને કોળિયાને કોળિયા ખવડાવે એટલે એમને ખબર પડે કે શું ભાડા વેડા ને લવારી કરે છે. પાછું આપણાથી વધારે બોલે નહીં, અમે બોલીએ તો લાગે કે બેન આપણે ધર્મની વિરુદ્ધ બોલી રહ્યા છે. ભાઈ અમે ધર્મની વિરુદ્ધ બિલકુલ નથી બોલી રહ્યા, અમે તમારી માનસિકતા અને તમે જે આટલા ઊંચા સ્ટેન્ડ પર બેઠો છો ને તમે બહેનો માટે આટલી અગેન્સ્ટ બોલો છો, તો તમારું જે સંપ્રદાય છે એ તમને કેમ નથી રોકી રહ્યું મને ખબર નથી. મને એવી ખબર નથી પડી રહી કે આપણે આમ તો ઘડી ઘડીમાં અમારા બધા નેતાઓ ટ્વીટ કરી દે, ઘડી ઘડીમાં અમારા મિનિસ્ટરો ટ્વીટ કરે, અમારા શું કે આપણા વુમેન ઇન ચાર્જના જે મેઇન મિનિસ્ટર છે સ્મૃતિબેન, કે તમે આમ તો સરસ સરસ સેલ્ફીઓ કરો છો, જાત જાતના વાનગીઓ ટ્વીટ કરો છો, તો ભાઈ આમના માટે ટ્વીટ કરો કે ભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો. હાઉ ડેર યુ ટોક અબાઉટ ઇટ? નેશનલ કમિશન ઓફ વુમેન, આપણી ગુજરાતી કમિશન ઓફ વુમેન, એ લોકોને એ લખવું જોઈએ કે તમે આ વખતે બહેનો માટે આવી રીતે
ખોટી ચીજો કેમ ફેલાઈ રહ્યા છો, અને બીજી વાત કે વાય યુ આર ઇન્સાઇટિંગ, તમે આ તો રિલીજિયસ હેટ્રેડ કરી રહ્યા છો, લોકોને ધર્મમાં જે ભરોસો ને વિશ્વાસ ઉઠી જશે તમે એવી બધી વાતો કરી રહ્યા છો. એટલે આજની તારીખમાં મને શરમ આવે છે, ગુસ્સો બી આવે છે કે વેર આર વી ઓલ ગોઈંગ ટુ, આજે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને આજે ઢોંગી ઢોંગી સાધુઓ છે એ લોકો પર કોઈ લગામ કેમ નથી લાગી રહ્યું મને એ ખબર નથી. એ લોકોનો છૂટો દોર મળી રહ્યો છે અને એ લોકોના લીધે શું કહેવાય લોકોમાં પેલું અંદર અંદર પેલું ઝઘડા થઈ રહ્યા છે. એમની મહેરબાનીથી માની લો ને, કાલ ઉઠીને પેલી વાઈફ હસબન્ડને કંઈ પીરસતી હોય અને હસબન્ડ કહે કે આવું જ કહે કે કૂતરાને શું કહેવાય ઢોર ને બિલાડાની વાત કરો તો કેવું લાગે, કે હવે તમારી મહેરબાનીથી લોકોના ડિવોર્સ થશે તો લોકો લખશે ડિવોર્સમાં કે ભાઈ હું એટલે ડિવોર્સ કરું છું કારણ કે મારી વાઈફ મને ઢોર બનાવી દેશે, બલદ બનાવી દેશે. સાહેબ આ કોઈ મજાક છે? તમે તમારું તમારું માન જાળવો, ના તો તમે એવું એવું ના વિચારતા કે તમે બસ બોલો ને સાચું હોય. એટલે મારે મહેરબાની કરીને રિક્વેસ્ટ છે કે આઈધર તમે સુધરી જાઓ યા પછી અમારે જનતા તમને સુધારશે.